લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર રાજકારણમાં ગરમાવું જોવા મળી રહ્યો છે. વર્તમાન સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ કપાતા નારાજગી સામે આવી રહી છે, ત્યારે દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પણ વધી રહી છે. ચોટીલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં જોડાયેલ શ્યામજી ચૌહાણ સામે દેવજી ફતેપરાએ બંધ બારણે બેઠક કરી. પૂર્વ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ નારાજ થતા ગત વિધાનસભામાં સુરેન્દ્રનગરમાં ભાજપને ફટકો પડ્યો હતો. શ્યામજી ચૌહાણ પણ કોળી સમાજના અગ્રણી છે, માટે હવે સમાજના લોકો સાથે બેઠક કરી ચર્ચા કરશે કે 2019ની ચૂંટણીમાં અપક્ષથી લડવું કે કોઈ પાર્ટી સાથે રહી તેને ટેકો આપવો. સમાજના આગેવાન શ્યામજીભાઈ આપણી સાથે જોડાણ છે, સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શ્યામજીભાઈ, ખાસ વાત કરીએ, આપ નારાજ છો કોંગ્રેસથી, શા કારણે આપ નારાજગી વ્યક્ત કરશો અને કાલે આપ રાજીનામું આપવાના છો? કોંગ્રેસથી હું એટલા માટે નારાજ છું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમિતભાઈ ચાવડાએ જ્યારે કોંગ્રેસ મને જોઈન્ટ કરાવ્યું ત્યારે મને એમને ખાતરી આપી હતી કે શ્યામજીભાઈ તમે કોંગ્રેસમાં જોઈન્ટ થઈ જાઓ અને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવે ત્યારે અમે તમને ટિકિટ અથવા ત્યાંથી લડાવીશું. હાલના સમયમાં એવું લાગે છે મને કે જે કોંગ્રેસમાં જ્યાં જૂથબંધી છે ત્યાં અનેક પ્રકારના જૂથ છે. એ જૂથમાં જે જૂથનો માણસ હોય એને ટિકિટ મળે છે, પછી એના લોકોમાં પ્રિય હોય, લોકોમાં લાગણી હોય કે ન હોય, ઉપરથી ટિકિટો ઠોકારી બેસાડવામાં આવે છે, જેથી કરી કોંગ્રેસની હાર થાય છે. આ પ્રકારના કોંગ્રેસના વલણથી, કોંગ્રેસના વિશ્વાસઘાતથી હું આવતીકાલે રાજીનામું આપવાનો છું. તમે બે પાર્ટીમાં, તમે ભાજપમાં હતા અને કોંગ્રેસમાં હતા, શું ફેર લાગ્યું તમને પાર્ટી બે પણ પાર્ટી વચ્ચે? નહીં, મને એવું દેખાણું કે હું બંને પાર્ટીમાં હતો, પણ સૌથી વધુ કોળી સમાજના આગેવાનોને હું તમને કહું અન્યાય કરવામાં આવે છે એવું મારા જે છેલ્લા 15 વર્ષના બંને પાર્ટીઓમાં અનુભવને કારણે કોળી સમાજના સૌરાષ્ટ્રને ગુજરાતમાં મોટા પ્રમાણમાં મતદારો હોય ને એ સમાજ સાથે જ્યારે અન્યાય થતો હોય ત્યારે અમે એ પાર્ટીમાં રહી અને એ પાર્ટીની ચાપલૂચી ક્યાં સુધી કરી શકીએ, જાગૃત લોકો છીએ એટલે ત્યારે અમે એવું નક્કી કર્યું છે કે સમાજના આગેવાનો સાથે મળીને જેમ આવના ગઈ વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપને બરોબર જવાબ આપ્યો હતો કે એક જ બેઠક મળવા દીધી હતી, 4 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. શ્યામજીભાઈને અન્યાય કરવામાં આવ્યો હતો એટલા માટે આ વખતે દેવજીભાઈને અન્યાય કરવામાં આવ્યો છે. શ્યામજીભાઈને જે અન્યાય કરવામાં આવ્યો છે એનો બરોબર બદલો લેવા માટે અમારી સમાજ સાથે રહીને રણનીતિ અમારી નક્કી કરવાના છે. શ્યામજીભાઈ, તમે એમ કહો છો કે કોળી સમાજને અન્યાય થયો છે, ખાસ વાત કરીએ કુંવરજીભાઈ પણ કોળી સમાજથી આવે છે, એમને પણ ટિકિટ મળેલી છે, તો કઈ રીતના આપ કહો છો કે અન્યાય થયો છે? કોઈ પણ પક્ષ છે એ કોળી સમાજને હંમેશા ક્યાંક ને ક્યાંક આગેવાનમાં રાખે જ છે, તો આ રીતે તમે નહીં અન્યાય એટલા માટે કહું છું કે કુંવરજીભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં આવી અને એને થોડા સમયમાં કેબિનેટ મંત્રી બનાવી દીધા હતા, પણ જે પાર્ટીમાં કોળી સમાજના લોકો ભાજપમાં વર્ષોથી હોય, સારા આગેવાનો હોય, એવા આગેવાનો જેને અન્યાય કરવામાં આવે ત્યારે સમાજના અમે બધા જવાબદાર લોકો છીએ. હા, અને સમાજ અમારો હવે જાગૃત થયો છે ત્યારે પાર્ટી કયા પ્રકારનો સમાજને અન્યાય કરે છે બરોબર સમજે છે, ત્યારે અમારા સમાજના લોકો ભેગા થઈને કઈ પાર્ટીને કેવો પાઠ ભણાવવો કે એને પરાજિત કરવા આવનાર દિવસોમાં અમે નક્કી કરવાના છે. તમારી બંને વચ્ચે બેઠક થઈ, બેઠકમાં શું નિર્ણય આવ્યો અને કઈ પ્રકારની ચર્ચા કરી? નહીં, અમારી બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે હવે સમાજમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક નદીની સરવાણી હોય એવું અમને જોવા મળે છે, કે કોઈ પાર્ટીના સિદ્ધાંતો નથી, એમની વિચારધારાઓ ભટકી ગઈ એવું મને દેખાય છે. ત્યારે અમે એવું નક્કી કર્યું કે આપણે કોળી સમાજમાં આ પ્રકારનો અન્યાય થતો હોય તો આવનારા દિવસોમાં જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરી અને આપણે રણનીતિ નક્કી કરવી છે કે ઇન્ડિપેન્ડન્ટ લડવું કે કોઈ પાર્ટી કેને મદદ કરવી, એ પ્રકારની આવનાર દિવસોમાં અમારી રણનીતિ નક્કી થવાની છે. આપણી સાથે શ્યામજીભાઈ ચૌહાણ, જેમનું કહેવું છે કે આગામી સમયમાં હવે નક્કી કરશે સમાજ સાથે બેઠક કરીને કે તે લડશે કે કોઈ પાર્ટીને સપોર્ટ કરશે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.